नमस्कार, स्वागत है आपनो बुलेटिन इंडिया मा, हूं छु आपनी साथे प्रीति। तो विगतवार समाचारों की बात करिए, राज्य में विधानसभा की चूंटनी पहला राजकीय पक्षों की तैयारी शुरू थई गई छे। कोरोना केसों ओछा थता वे भाजपे जन आशीर्वाद यात्रा शुरू करी छे। तो आज आम आदमी पार्टीए पत्रकार परिषद करी जन आशीर्वाद यात्रा सामे सवाल पण उभा कर्या छे के भाजप सरकार कोरोना में लोगों ने ऑक्सीजन बेड आपी नथी शक्या, लोको ऑक्सीजन वगर मृत्यु पाम्या छे। आम आदमी पार्टी ना नेता इशुदान गढ़वीए जणाव्यु हतु के गुजरात में कोरोना काल समय भाजपना नेताओ अत्यारे यात्रा करवा निकळ्या छे। कोरोनानी बीजी लहेर में खराब परिस्थिति हती, मे लोकोने स्ट्रेचर पर मरता जोया छे। कोरोना में मृत्यु पामेला तेमनो अपमान आ यात्रा छे। गुजरातना कोई नेताओ चाल्या नहीं, कोरोना में सरकार फेल गई एटले भाजपे केन्द्रना नेताओने मोकल्या छे। मोंघवारी, पेट्रोल डीजल ना भाव, खेडूतोनी समस्या अत्यारे सौथी मोटी छे। आ तमाम कार्यक्रमोना आशीर्वाद लेवा जाओ छो। આજે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી, મનોજ સુરઠિયા, પ્રવીણ રામ અને નિખિલ સવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી। સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયાએ જણાવ્યું છે કે આજે નવા જોડાયેલા પ્રવીણ રામને આમ આદમી પાર્ટીના યુથ વિંગના અધ્યક્ષ બનાવાયા છે, જ્યારે નિખિલ સવાણીને યુથ વિંગના સંગઠન મહામંત્રી બનાવાયા છે। तो जी रीते कही शकाय कि आम आदमी पार्टी द्वारा आज पत्रकार परिषद करवामां आवी छे, तेमना द्वारा जे जाहेरात करवामां आवी छे, संगठन महामंत्री मनोज सुरठिया द्वारा पण आ जाहेरात करवामां आवी छे, जेमां प्रवीण राम ने यूथ विंगना अध्यक्ष बनावाया छे पार्टीना, अने साथे ज वात करीए तो निखिल सवाणी ने यूथ विंगना संगठन महामंत्री तरीके जाहेरात करवामां आवी छे। आमां वात करीए तो निखिल सवाणी के जेमने यूथ विंगना संगठन मंत्री बनावाया छे, तेओ पूर्व सह प्रभारी एनएसयूआई में पण रही चुक्या छे। अत्यारे ते वात करीए तो हाल आ ते जे प्रभारी पण रही चुक्या छे। तो आ वखत वात करे तो आम आदमी गुजरात प्रदेश यूथ विंगना प्रदेश संगठन महामंत्री तरीके तेमनी आजे निमणूक करवामां आवी छे। आ पत्रकार परिषद योजवामां आवी हती, तेमां तेमणे जे लोको जे तेमने निमणूक करवामां आवी छे ते विशे जणाव्यु छे। साथे ज निखिल सवाणी पूर्व उपाध्यक्ष पण रही चुक्या छे, अने आ साथे ज वात करे तो पत्रकार परिषदमां तेमणे जे निमणूक करी छे ने साथे तेमणे भाजप पर आकरा प्रहार पण कर्या छे। भाजप द्वारा जे આશીર્વાદની આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે તેને લઈને પણ તેમણે સવાલ ઊભા કર્યા છે। તેમણે જે કોરોનાની જે પરિસ્થિતિ હતી તેને ફરી વાગોળી છે, તે પરિસ્થિતિને જે સ્થિતિ છે તેને યાદ કરી છે। તે વખતે જે લોકો ઓક્સિજન માટે વલખા મારી રહ્યા હતા, બેડ માટે વલખા મારી રહ્યા હતા, લોકોને મેં સ્ટ્રેચર પર મરતા જોયા છે તેવું પણ નિવેદન ઈશુદાન ગઢવી દ્વારા આપવામાં આવ્યું। એટલે કે કહી શકાય કે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જે નિમણૂક કરી છે તેની તો જાહેરાત કરી છે, પરંતુ સાથે સાથે તેમણે ભાજપને પણ આડે હાથ લીધી છે। ભાજપને પણ કહ્યું છે કે જે ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢી રહી છે, ક્યાંક ને ક્યાંક આ યાત્રા તેમની જે સરકાર ફેલ થઈ છે તેનું પણ એક ચિહ્ન જોવા મળી રહ્યું છે। મિત્રો, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે। ભાજપે તાલુકાથી માંડીને મુખ્યમંત્રી સુધી તમામ બોડી ભાજપની છે, અને જ્યારે કોરોના કાળમાં જ્યારે વેન્ટિલેટર નહોતા મળતા, બેડ નહોતા મળતા, કોરોના કાળમાં હોસ્પિટલો નહોતી મળતી, ઇવન એમ્બ્યુલન્સમાં પણ વેઇટિંગ હતું, અને એવા તગલગી નિર્ણયો લેવામાં આવ્યા કોરોના કાળમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં કે એમ્બ્યુલન્સ વગર એડમિશન નહીં આપવાનું હોસ્પિટલમાં, અને કેટલાય લોકોને સ્ટ્રેચર ઉપર મરતા મેં મારી સગી આંખોએ જોયા છે। હવે જ્યારે આ ભાજપ સરકાર કોરોના કાળમાં લોકોના ભાજપના નેતાઓ ફોન નહોતા ઉપાડતા, લોકોને મળતા નહોતા, લોકોને વાતો નહોતા કરતા, એ ભાજપના નેતાઓ અત્યારે જ્યારે અમે જનસમેતના મુલાકાત આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ પાઠવવા, સાતવના પાઠવવા, અને જે પણ આંકડા છુપાવ્યા છે બહાર લાવવા માટે અમે જ્યારે ગામો ગામ જઈ રહ્યા છીએ, ત્યારે ભાજપે આ કોરોનામાં જે પણ મિસમેનેજમેન્ટના કારણે મૃત્યુ પામ્યા એનું જાણે અપમાન કરતા હોય એવી રીતે ઢોલ નગારા લઈ અને જન આશીર્વાદ યાત્રા કાઢીને લોકોનું, ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે। મિત્રો, સમજવાની કોશિશ કરજો, જ્યારે કોરોનામાં ગુજરાતમાં કેટલાય લોકો ઓક્સિજનની કમીના કારણે મૃત્યુ પામ્યા છે, આજ રોજ આમ આદમી પાર્ટી અને એમના સમગ્ર નેતૃત્વએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને ગુજરાત યુથ વિંગના પ્રમુખ તરીકે જ્યારે મને આજે જવાબદારી સોંપી છે, ત્યારે હું સમગ્ર પાર્ટીનો, પાર્ટીના સમગ્ર નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને સાથે સાથે વિશ્વાસ પણ અપાવું છું
કે આવનારા સમયમાં ગુજરાતના યુવાનોના જે કે પણ ભણતર પ્રશ્નો હશે એમને ઉઠાવવામાં તમામ યુવાનોને પાર્ટી સાથે મજબૂતીથી જોડવાની અંદર મારા લેવલના તમામ જે છે પ્રયાસો ચોક્કસથી કરીશ અને એક વિશ્વાસ સાથે અને નિષ્ઠાપૂર્વક આ મારી જે જવાબદારી છે એમને નિખિલ સવાણી કે જેમને યુથ વિજ્ઞાન સંગઠન મહામંત્રી બનાવાયા છે આપણી સાથે તે ફોન લાઈન પર જોડાયેલા છે જે નિખિલભાઈ સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં સૌથી પહેલા હું આપને સવાલ કરવા માંગીશ સૌથી પહેલા તો તેવું કહેવાતું હતું કે તે લોકો સત્તા માટે આમ આદમી પાર્ટીમાં કોઈ નથી કે હોદ્દા માટે તે લોકો પાર્ટીમાં નથી હવે જે રીતે જાહેરાત કરવામાં આવી છે કે આપને યુથ વિંગના સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા છે હવે કઈ દિશામાં તમે આગળ કાર્ય કરશો જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા મારા પર વિશ્વાસ મૂકી અને મને જે રીતે યુથ વિંગની સંગઠન મહામંત્રી તરીકેની જે જવાબદારી આપી છે એ હું નિષ્ઠાથી વિશ્વાસ જે મારા ઉપર રાખ્યો છે હું સારી રીતે નિભાવીશ અને સમગ્ર ગુજરાતના યુવાનોના પ્રશ્નોને વાંચે આપવાનું યુથ વિંગ કામ કરશે સમગ્ર ગુજરાતના યુવાનોના જે પડતર પ્રશ્નો છે એને કઈ રીતે એનું કઈ રીતે સોલ્યુશન આવે એ બાબતે યુથ વિંગ કામ કરશે અને સમગ્ર ગુજરાતની અંદર જે યુવાનો છે એમને જોડવાનું કામ આમ આદમી પાર્ટીની યુથ વિંગ દ્વારા કરવામાં આવશે બિલકુલ નિખિલભાઈ પહેલા તો એવું કહેવાતું હતું કે હોદ્દા માટે આ પાર્ટી નથી બની ને અચાનક હવે હોદ્દાની જાહેરાત હોદ્દો કોઈને આપવો એક પાર્ટીના સંકલનનો ભાગ છે કે કઈ વ્યક્તિ કેવી રીતે ક્યાં કામ કરી શકે કેવું કામ કરી શકે એનો સંકલન માટેનો એક ભાગ છે એટલે હોદ્દો હોવો ના હોવો એના કરતા કામ કરવું એ વધારે મહત્વનું છે કોણ ક્યાં કેવી રીતે કેટલું કામ કરી શકે એ વધારે મહત્વનું છે હોદ્દો આપવો જવાબદારી આપવી એક સંકલનનો ભાગ છે અને મારું વ્યક્તિગત માનવું છે કે સંકલનના ભાગરૂપે તમામ વ્યક્તિઓ જે રીતે કામ કરી શકતા હોય જે રીતે પોતાની આવડત હોય એ પ્રમાણે એમને સંકલન માટે જવાબદારી આપવી જોઈએ જે વ્યક્તિ ઓફિસ ઉપર બેસી અને સંકલન કરી શકતો હોય તેને ઓફિસમાં બેસી શકાય અને એવી જવાબદારી હોય એવી આપી શકતો જે વ્યક્તિ ગ્રાઉન્ડ ઉપર જઈ અને ગ્રાઉન્ડ ઉપર લોકો સાથે આપણા પ્રશ્નોને વાચા આપવા માટેનું કામ કરી શકતો હોય તેને ગ્રાઉન્ડ એટલે કે સંગઠનની જવાબદારીઓ આપવી જોઈએ એટલે મારો કહેવાનો ઇન્ટેન્શન કે જવાબદારી એ એક સંકલનનો ભાગ છે લોકોની લોકો પાસેથી પ્રશ્નો લેવા લોકોના પ્રશ્નોને વાચા આપવી એનો એક સંકલનનો ભાગ બિલકુલ નિખિલભાઈ અહીં એ પણ વાત કરી કે આમ આદમી પાર્ટી દ્વારા જે કહેવાય રહ્યું છે કે ભાજપ જે જન આશીર્વાદ યાત્રા કાઢી રહ્યું છે સરકાર નિષ્ફળ ગઈ છે તેવું પણ ચિહ્ન દેખાઈ રહ્યું છે આ તરફ વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટી પણ જ્યારે ક્યાંક ને ક્યાંક જન સંવેદના મુલાકાત લઈ રહ્યું છે તો જન આશીર્વાદ યાત્રાથી ક્યાંક ને ક્યાંક પ્રજાને કોઈ લાભ નથી તો જન સંવેદના યાત્રાથી પ્રજાને શું લાભ છે આપનું ધ્યાન નહીં હું આપનું ધ્યાન દોરવા માંગી જન સંવેદના મુલાકાત છે જ્યારે ગુજરાતની અંદર મોટી સંખ્યામાં લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા ત્યારે એમને સંવેદના આપવાનું કામ પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે પાર્ટી દ્વારા કે સરકાર દ્વારા કરવામાં નહોતું આવ્યું ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એમને સંવેદના આપવા માટેનું આ મુલાકાતનું અભિયાન ચાલુ કર્યું સમગ્ર ગુજરાતના હરેક જિલ્લાઓની અંદર ગામ અંદર જે કોઈ કોરોનામાં મૃત્યુ પામ્યા છે એમના પરિવારને સંવેદના આપવા માટે આમ આદમી પાર્ટી જઈ રહી છે ત્યારબાદ જે રીતે દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલજી દ્વારા જે મૃત્યુ પામ્યા છે જે પરિવારમાંથી એમને 50,000 આપવાની તરત જાહેરાત કરી દેવામાં આવી છે એમને આપવામાં આવે જે ગુજરાતની અંદર કોઈ પણ સહાય આપવામાં નથી આવતી અને બીજી બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટી જે જન આશીર્વાદ યાત્રા કાઢી રહી છે તો આશીર્વાદ થાના કોરોના કાળની અંદર હજારોની સંખ્યામાં ઓક્સિજનના કારણે મૃત્યુ પામ્યા છે તો આશીર્વાદ શેના માટે તમે લેવા જઈ રહ્યો છો હોસ્પિટલની અંદર બેડ નથી મળી રહ્યા અને એમના કારણે મૃત્યુ પામ્યા છે ત્યારે આશીર્વાદો તમે કયા મોઢે લેવા માટે જાઓ છો જ્યારે ખેડૂતોના પ્રશ્નો એટલા પડતર છે ત્યારે તમે આશીર્વાદો કયા મોઢે તમે લેવા માટે જાઓ છો શિક્ષણને ભરતીની વાત હોય એના હજારો પ્રશ્નો પેન્ડિંગ છે ત્યારે તમે આશીર્વાદ કયા મોઢે લેવા માટે જાઓ છો એટલે આમ આદમી પાર્ટીની યાત્રા જે છે જે મુલાકાત છે એ સંવેદના આપવા માટેની મુલાકાત છે દેશી ભાષામાં કહીએ તો કોઈ પણ એક્સપેર્ટ થાય એમના પછી ખરખરે જાય છે તો એ ખરખરે જવા માટેની આ મુલાકાત છે આ કોઈ રાજનીતિક મુલાકાત નથી
बिल्कुल निखिल भाई, आप हमारे साथ जुड़ायेला रहो। हमारे साथ हमारा सहयोगी प्रदीप कच्छिया पण जुड़ायेला छे। प्रदीप, जी रीते कही शकाय के आम आदमी पार्टी द्वारा पत्रकार परिषद योजवामां आवी छे अने हवे होद्दाना नामनी जाहेरात पण करवामां आवी छे, परंतु क्यांक ने क्यांक कही शकाय के पहला केवातुं हतुं के होद्दा माटे पार्टीमां कोई नथी ने अचानक हवे होद्दाना नामनी जाहेरात करवामां आवी। बिल्कुल प्रीति, कही शकाय आम आदमी पार्टी द्वारा जे जाहेरात करवामां आवी छे, निखिल भाई सवाणी अने प्रवीण नाम आ बन्ने माटे जे जाहेरात करवामां आवी छे कि यूथ विंगना प्रमुख अने यूथ विंगना संगठनना महामंत्री बनावामां आव्या छे, तेना परथी क्यांक एवुं लागी रह्युं छे कि आवनारा समयनी अंदर आम आदमी पार्टीनी अंदर जे समय एवो हतो कि ईશુદાનભાઈ ગઢવીના જોડાવાથી આમ આદમી પાર્ટી જે સક્રિય થઈ હતી, એ જ સક્રિય પાર્ટીમાંની અંદર પ્રવીણ રામ અને નિખિલ સોમાણીના જોડાવાથી યુથ એક આગળ આવ્યું હતું, જેને લઈને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી વધારે મજબૂત થતી હોય તેવું લાગી રહ્યું હતું। परंतु आम आदमी पार्टी जेटली मजबूत यूथना जोड़ावाथी थई हती, यूथना बेनर पर पोस्टर पर फोटा लाग्या हता निखिल भाई सोमाणी अने प्रवीण रामना पण फोटा लागवानी शुरुआत थई गई थी, परंतु ए फोटानी पाछळ क्यांक ने क्यांक ઈશુદાનભાઈ ગઢવીનો फोटो खूब ज मोटो देखातो हतो। जो बे फोटानी वात करवामां आवे, त्रण फोटानी वात करवामां आवे, तो त्रणमांथी बे फोटाने पोतानुं पद मळी चूक्युं छे। પ્રવીણભાઈ રામ आम आदमी पार्टीना यूथ विंगना अध्यक्ष बनावामां आव्या छे, साथे निखिल સોમાણીને यूथ विंगना संगठन महामंत्री बनावामां आव्या छे। तो आम आदमी पार्टीनी अंदर फरी एकवार राजकारण गरमायुं छे। गुजरातनी स्थितिने लईने आम आदमी पार्टीनी अंदर धीरे धीरे पोताना जे नेताओने जे आंदोलनकारी जे नेताओ हता, जे क्रांतिकारी नेताओ हता, जे कहीने आम आदमी पार्टीमां लेवामां आव्या हता कि आम आदमी पार्टीनी अंदर कोई पद अने प्रतिष्ठाने महत्व नथी आपवामां आवी रह्युं, आम आदमी पार्टीनी अंदर शिक्षित लोकोने आम आदमी पार्टीनी अंदर राखवामां आव्यो छे, लोकोनी साथे लोकोनी वच्चे रहेनारी तमाम लोकोने आम आदमी पार्टीनी अंदर राखवामां आव्यो छे, तेवुं कहीने आम आदमी पार्टीनी अंदर एक भरती प्रक्रिया शुरू करवामां आवी हती। अने ते भरती प्रक्रिया बाद निखिल સોમાણી ज्यारे कोंग्रेसमांथी राजीनामुं आप्युं त्यारे तेमणे कह्युं हतुं के कोंग्रेसमां खटराकनी नीति ऊभी थई छे, जेना कारणे कोंग्रेसनी अंदर एकबीजाना टाँटियां खेंचवानुं काम करी रह्या छे। परंतु ए ज निखिल સોમાણી जे आम आदमी पार्टीनी अंदर जोडाया, ते ज आम आदमी पार्टीनी अंदर टूंक समय पहला जारे निखिल સોમાણી जोड़ाए तेनी पहला મહિપાલસિંહ करीने जे आम आदमी पार्टी अंदर जोड़ाया था, तेमने आम आदमी पार्टी द्वारा तत्कालिक युवा प्रमुख बनावामां आव्या था यूथ विंगना गुजरात राज्यनी अंदर, परंतु तेमने एक अठवाडियानी अंदर ज आम आदमी पार्टीनी अंदर फरी एकवार खटराक उभो थयो। जे निखिल સોમાણી कहता था कि आ पार्टीनी अंदर कोंग्रेस पार्टीनी अंदर खटराक छे, आम आदमी पार्टीनी अंदर विचारधाराओथी अमे प्रेरित छीए अने आम आदमी पार्टीमां अमे काम करवा जई रह्या छीए, ते फरी एकवार आम आदमी पार्टी अंदर पण खटराक जोवा मळी रह्यो छे। तो क्यांक ने क्यांक दरेक पार्टी अंदर हाल जो बात करवामां, कोंग्रेसनी जे वात करी हती निखिल સોમાણી के तेनी अंदर खटराक छे, तो आम आदमी पार्टी अंदर पण क्यांक खटराक जोवा मळी रह्यो तेवुं लागी रह्युं छे हाल तो। परंतु आवनारा समयनी अंदर निखिल સોમાણી अने પ્રવીણ રામ बंनेने ज आम आदमी पार्टी द्वारा पद आपवामां आव्या छे, तो हजी आगळ बीजा कया नेताओने पद आपवामां आवशे? जी बिल्कुल प्रदीप, कही शकाय के कोंग्रेसमांथी पण वात करी ज्यारे आपणे निखिल સોમાણીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, એવો જ કોઈક બનાવ પણ સામે આવ્યો હતો। હવે તેઓ કહી રહ્યા છે કે આ બાધી પાર્ટીમાં તેજ રીતે કામ કરવા જઈ રહ્યા છે, જ્યારે પાછળ નજર કરી ત્યારે કોંગ્રેસમાં પણ આવો જ કંઈક ખટરાક થયો હતો તેમનો પણ। आम आदमी पार्टी द्वारा जे कहेवामां आवी रह्युं छे कि जन आशीर्वाद यात्रा भारतीय जनता पार्टीना नेताओने जन आशीर्वाद यात्रा ना करवी जोईए, साथे ઈશુદાનભાઈ ગઢવીએ जे प्रेस कॉन्फरन्स करी हती एमां पण ए कह्युं हतुं के लोकोने भेगा करी रह्या छे, टोळा मेळवी रह्या छे। तो हूँ आम आदमी पार्टीना जे निखिल સોમાણી फोनलाइन पर जोड़ाया, નિખિલભાઈ हूँ तमने पूछवा मागुँ छूँ, तमे एम कही रह्या छो कि आम आदमी पार्टी द्वारा जन संवेदना यात्रा योजी हती, भारतीय जनता पार्टी द्वारा जन आशीर्वाद योजना आशीर्वाद यात्रा काढी छे, जेने लईने भारतीय जनता पार्टी ना जे नेताओ छे ते लोकोनी भीड़ भेगी करी रह्या छे, क्यांक ने क्यांक त्रीजी लहेर ने आमंत्रित करी रह्या छे। तो आम आदमी पार्टी द्वारा जे गामे गाम जईने लोकोनी वच्चे रहीने जे लोकोनी भीड़ भेगी करवामां आवती हती, ओके त्यां त्रीजी लहेर नथी नडी त्यां? હું પેલા ધ્યાન દોરીશ કે આશીર્વાદ ત્યારે જ લેવાય કે જ્યારે કોઈ સારું કામ કર્યું હોય, આશીર્વાદ ત્યારે જ લેવાય કે જ્યારે કોઈ સારું કામ કરવા જઈ રહ્યા હોય, ના તો ભારતીય જનતા પાર્ટીએ કોરોના કાળમાં સારું કામ કર્યું છે ना तो करवा जई रही छे। वात रही बीजी के कोरोना काल में त्रीजा लड़ी हाल एवा कोई गुजरात नी अंदर एवा केसीस सामे आव्या नथी, अने बीजी वात के आम आदमी पार्टी जे मुलाकात करी रही छे हरेक गामों में जई अने मुलाकात करी रही छे, हरेक घरे लोकोना जई अने मुलाकात करी रही छे, संवेदना आपी रही छे, जे आ संवेदना आपवानुं तीज पार्टी पोताना काममांथी निष्फळ नीवडी, ज्यारे एमने सहाय आपवानुं काम એમને સહાય આપવા માટે પણ નિષ્ફળ નીવડી, ત્યારે એક વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે આજે આમ આદમી પાર્ટી હરેક ગામે જઈ રહી છે અને સંવેદના। નિખિલભાઈ એક મિનિટ, તમે જે કહી રહ્યા છો કે ગુજરાતની અંદર અને ભારતની અંદર ત્રીજી લહેર હજી સંભવિત નથી, ત્રીજી લહેર ક્યાંય પણ નથી દેખાતી, આપણી જાણ ખાતર કહી દઉં દેશની અંદર જો રોજ 40,000 કેસ આવે છે તો 40,000માંથી 20,000 કેસ માત્ર કેરળની અંદર નોંધાય છે, જો ત્રીજી લહેરની શરૂઆત કેરળથી થઈ છે તો ફરી એકવાર ગુજરાત પણ એ જ નંબર ઉપર આવશે,
एक समय हतो ज्यारे गुजरात नी अंदर बीजी लहेर नी अंदर सौथी वधारे केस नोंधाया हता। આજે માનીય ઈશુદાન ભાઈએ કીધું કે જે ગુજરાત ની અંદર કેસીસ આવવાની શરૂઆત થશે ત્યારે અમે યાત્રા ત્યાં જ્યાંથી પહોંચી હશે ત્યાં જ અમે ટૂંકાવી દેશું। હાલ ગુજરાત ની અંદર કેસીસ નથી, વાત રહી બીજી મારી વાત પૂરી થવા દો, ટૂંકાવી દેશું। અને વાત રહી કે જયારે જે જે યાત્રા જે જે રૂટ ની અંદર જાય છે જે જે અમારી ટીમ ઓક્સોમીટર થી ચેકિંગ કરી રહી છે કે ઓક્સિજન લેવલ ડાઉન છે આપ છે, જે મેડિકલ ટીમ છે ઓક્સોમીટર ચેક કરવા માટેની એમના કાઉન્ટર્સ લગાવી રહી છે, એમને ચેક કરી રહી છે। એટલે ફક્ત વાહિયાતો વાતો કરવી અને રાજનીતિ કરવી એ ભારતીય જનતા પાર્ટીનું કામ છે। જો અમે આ દિવસોની અંદર જ્યારે લોકોને પ્રશ્નોને વાંચા નહીં આપી શકીએ તો અમે વિપક્ષમાં રહેવાનું શું કામ છે? જે રીતે કોંગ્રેસ પક્ષ આજે 27 વર્ષે રાજ કર્યું વિપક્ષની, નિખિલભાઈ એક સવાલ એક તમને કહું, તમે બુલેટિન ઇન્ડિયાના કાર્યક્રમની વિજયનાદની અંદર તમે બોલ્યા હતા કે આમ આદમી પાર્ટીની અંદર કોઈ પદ અને પ્રતિષ્ઠાથી નથી જોડાવાના, આમ આદમી પાર્ટીની અંદર લોકોની સંવેદના સમજીને કાર્ય કરવા માટે જોડાવાના છે, જે દિલ્હીના રોલ મોડલથી જે લોકો પ્રેરિત થયા છે તે જ લોકો જનતાની સેવા માટે આમ આદમી પાર્ટીની અંદર જોડાય છે। આજે એ જ નિખિલ સવાણી આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રીનો પદનો સ્વીકાર કર્યો છે। કોઈ પણ જવાબદારી પદ આપવું એક સંકલનનો ભાગ છે। મને પણ જે રીતે યુથ વિંગમાં જે સંગઠન મહામંત્રી તરીકેની જે જવાબદારી આપી છે એક સંકલનનો ભાગ છે કે હું હરેક જિલ્લાના પ્રમુખો જોડે હરેક જિલ્લાના સંગઠન જોડે હું સંકલન કરી અને સારી રીતે યુવાનોના પ્રશ્નોને વાંચા આપી શકીએ, યુવાનોના પ્રશ્નોને સોલ્વ કરી શકીએ એના માટે હું કામ કરી શકું, એના માટે મને પાર્ટી દ્વારા એક સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી આપી છે એ હું નિભાવીશ અને સમગ્ર ગુજરાતના જે કોઈ પ્રશ્નો છે યુવાનોના એને વાત આપવા માટે એમને સોલ્વ કરવા માટે અમે કામ કરશું। નિખિલભાઈ હું આપને એક સવાલ કરવા માંગે છે, આપ જે રીતે કહી રહ્યા છો કે કોરોનાના કેસ તો ઘટ્યા છે, વાત કરી ગુજરાતની, ગુજરાતમાં પણ કેસ ઘટ્યા છે, પરંતુ આપ કહી રહ્યા છો કે જ્યારે કેસની જ્યારે લાગશે કે હવે વધી રહ્યો છે કોરોના ત્યાં જ અટકાવી દેવામાં આવશે, તો શું આપણે રાહ જોઈ રહ્યા છે કે કોરોના વધશે ત્યારે અટકાવીશું એવું કંઈ? નહીં નહીં, રાહ જોવાની વાત નથી। હાલમાં ગુજરાતનું કે કેસીસ અત્યારે હાલમાં નથી વધી રહ્યા અને વાત રહી બીજી, અમે જે જે ગામોની અંદર જઈએ અને વધશે તો અટકાવશું એમ, તમામ ગામો તો અટકાવી દેશું કામ, મારી વાત પહેલા પૂરી થવા દો, તમામ ગામોની અંદર અમે ઓક્સોમીટર લઈને જઈ ત્યાં મેડિકલની જે ટીમ છે એ તમામ ચેકઅપ કરી રહી છે। જે રીતે તમે આમ આદમી પાર્ટી એક સંવેદના મુલાકાત માટે જઈ રહી હોય, સંવેદના પાછવવા માટે જઈ રહી હોય, લોકોના પ્રશ્નો સોલ્વ થાય એના માટે જઈ રહ્યો, તો આ સવાલ તમારે મારા કરતા વધારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવો જોઈએ। પણ આપ કહી રહ્યા છો કે કેસ વધશે ત્યારે અમે અટકાવી દઈશું, તો આપની પૂછશે આ સવાલ, મારી વાત પૂરી થવા દો, જે રીતે નિષ્ફળ નીવડી છે છતાં પણ એમને સવાલ નથી થતા અને જે હાલ હજારોની સંખ્યામાં ભીડ રોડ ઉપર ભેગી કરે છે અને એમને કોરોના નથી નડતો, એમને ત્રીજી લહેર નહીં નડે અને એમને નિખિલભાઈ શરૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી, નિખિલભાઈ શરૂઆત આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના કાર્યક્રમની અંદર કરવામાં આવી હતી, ગુજરાતના 273 તાલુકાની અંદર આમ આદમી પાર્ટી ફરી હતી અને ફરી એકવાર જનસંવેદના કાર્યક્રમની અંદર જ આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી હતી। નિખિલભાઈ આપને જણાવી દઉં, આપના નેતા ઈશુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીની અંદર જેમના બેનર ગુજરાતની અંદર દરેક ખૂણે લાગી ચૂક્યા છે, તે ઈશુદાનભાઈ ગઢવી જ્યારે ટીવી ડિબેટમાં બેસતા હતા ત્યારે એક પદ લેતા હતા કે ભીડ ભેગી ના કરો અને ભીડ ભેગી કરવાની શરૂઆત ત્રણ પાર્ટીની અંદર ગુજરાતની અંદરથી આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી અને ત્યારબાદ કોંગ્રેસ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ કરી, જો આપ એ કહી રહ્યા છો કે ગુજરાતની અંદર ત્રીજી લહેરની સંભાવના નથી અને સરકાર નિષ્ફળ નીવડી છે અને તમે જો ગુજરાત અને દિલ્હીના રોલ મોડેલને સરખાવવાની કોશિશ કરી રહ્યા છો તો દિલ્હીનું રોલ મોડેલ પણ આની સામે સક્સેસ નહોતું ગયું, દિલ્હીની અંદર 2.5 કરોડ પબ્લિકની સામે 200 ટન મેટ્રિક ઓક્સિજનની જરૂર પડતી હતી। હું બોલું કે તમે જ બોલશો ખાલી? બોલો નિખિલભાઈ, હવે તો તમારું એવું કેવું છે કે અમે ઘરે બેસીએ? હા કે ના નો જવાબ આપજો, તમારું એવું કેવું છે? મારો સવાલ એ હતો, મારો વાતનો જવાબ આપો, તો તમારું એવું કેવું છે કે અમે જે સંવેદના યાત્રા કાઢીએ છીએ મુલાકાત કરીએ છીએ એ ના કરીએ એવું? હા કે ના આપ જવાબ આપો ને નિખિલભાઈ, લોકોની વચ્ચે જવું જરૂરી છે પણ આ સમય નથી કે લોકોની વચ્ચે જવું, હું એ જ કહું છું કે અમે નિખિલભાઈ તમે એમ કહી રહ્યા છો કે લોકોની વચ્ચે ના જવું, તો એક વસ્તુ તમે વાત, નિખિલભાઈ આ મહામારી છે, મહામારીની સામે દરેક લોકો એક સાથે રહીને લડવાનું છે અને સમય જો તમે રાજનીતિ કરતા હોય તો રાજનીતિ જરૂરી નથી, આપ વ્યવસ્થિત જવાબ આપો। હું આપને પૂછું છું કે ભાઈ તો તમારું એવું માનવું છે કે અમારે જે સંવેદના મુલાકાતમાં જઈ રહ્યા છે ત્યાં ના જવું જોઈએ એવું માનો છો?
જો આમ આદમી પાર્ટી તમે એવું તમે મને ખબર છે તમે સ્પષ્ટ જવાબ નહીં આપી શકો બરાબર અને નહીં આપો પણ જો અમે નહીં જઈએ તો કાલે તમે જ એવું કહેશો કે આમ આદમી પાર્ટી કશું કામ નથી કરતી આમ આદમી પાર્ટી કશે જતી નથી પણ નિખિલભાઈ મારી એક વાત છે મુલાકાત માટે જઈ રહ્યા છીએ કે જે રીતે દિલ્હી ની અંદર અરવિંદ કેજરીવાલજીએ જે લોકોના ઘરે મૃત્યુ પામ્યા છે એમના પરિવારને 50,000 ની સહાય આપી અહીંયા 1,00,000 રૂપિયાની સહાય અહીંયા ડિક્લેર કરી દે તીસરા બંધ કરવા માટે તૈયાર છે નિખિલભાઈ મુલાકાત એમ સંવેદના આપવા માટેની વાત છે આ કોઈ રાજકારણ ની વાત નથી દેશી ભાષામાં કહું તો કોઈ પણ વ્યક્તિ એક્સપાયર્ડ થાય તો એના પછી ખરખરે તમામ લોકો એના પરિવારજનો એમના સગા સંબંધીઓ જતા હોય છે એવી રીતે અમે એમને સંવેદના પાઠવવા માટે જઈએ છીએ નિખિલભાઈ સંવેદના પાઠવવા તો આપ જાઓ છો તેની મનાઈ નથી તે બિલકુલ કહી શકાય પરંતુ કોરોના ની જે ગાઈડલાઈન છે તેનું પાલન કરવું તેટલું જરૂરી છે વધારે પ્રમાણમાં લોકો ભેગા થાય છે તેના વિશે વાત છે આ નિખિલભાઈ ગાઈડલાઈન નું પાલન ની જો આપ વાત કરી રહ્યા છો નિખિલભાઈ એક મિનિટ આપ ગાઈડલાઈન નું પાલન કરી રહ્યા છો એવું વાત કરી રહ્યા છો તો મેં તમને મારા શો ની અંદર વિજયનાથ ની અંદર જ મેં તમને સવાલ કર્યો હતો કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ જનસંવેદના કાર્યક્રમ ની અંદર જાય છે તે માસ્ક વગર ફરી રહ્યા છે અમે તમામ પ્રકારની ગાઈડલાઈનનો પાલન કરવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ અને હજુ પણ આગળ જે કોઈ ગાઈડલાઈન છે એમના તમામ પ્રકારના અમે પ્રયત્નો કરીશું બિલકુલ આભાર આપનો જોડાવા બદલ તો જે રીતે કહી શકાય કે આમ આદમી પાર્ટી દ્વારા પણ હવે તે રીતે પત્રકાર પરિષદ યોજવામાં આવી છે અને તેમણે પણ જે નામોનો ઉલ્લેખ કર્યો છે અહીં આપણે વાત કરી છે જે રીતે કહી શકાય કે નિખિલ સવાણી સાથે વાત કરી છે કે જેમને યુથ વિંગના સંગઠન મહામંત્રી તરીકે બનાવવામાં આવ્યા છે અને સાથે જ વાત કરીએ પ્રદીપ આ પણ મારી સાથે ઉપસ્થિત છો પ્રદીપ જે રીતે કહી શકાય કે અહીં વાત કોરોનાની થઈ રહી છે ઉલટા ચોર કોતવાલ કો દાટે એવું દ્રશ્ય અહીંયા થઈ રહ્યું છે કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ કોરોનાની પરંતુ તે કહી રહ્યા છે કે શું આપ ચાહો છો કે અમે લોકો વચ્ચે ના જઈએ બિલકુલ પ્રીતિ હાલ તો એવું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા જે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પ્રવેશી ત્યારે કહી રહી હતી કે અમે સામાન્ય જનતાની સરકાર બનવા માંગી છું સામાન્ય જનતાની સાથે ઊભા રહીને અમે કામ કરવા માંગી છું ફરી એકવાર ગુજરાતની અંદર એ જ આમ આદમી પાર્ટી જે બીજી પાર્ટીઓ દ્વારા રાજનીતિ રમવાની વાત કરી રહી છે તે જ રીતે રાજનીતિ રમવાની શરૂઆત કરી દીધી છે આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે લોકોની વચ્ચે જઈને જ્યારે આપણે સોશિયલ મીડિયા ઉપર અને તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીના ફોટા પણ લોકોએ જોયેલા છે કે ઈશુદાનભાઈ ગઢવી હોય કે એમના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલે હોય તમામ લોકો માસ્ક વગર રોડ ઉપર રખડી રહ્યા હતા જનસંવેદના કાર્યક્રમ પણ કરી રહ્યા હતા પરંતુ એ સમયે એમને કશું જ ના દેખાણું જ્યારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે જન યાત્રા કાઢવામાં આવી છે ન્યાય યાત્રા કાઢવામાં આવી છે જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી છે તમામ પાર્ટી દ્વારા લોકોને મળવા જવાનું જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ તમામ લોકોનો વિરોધ કરી રહી છે તો એ માત્ર કહી શકાય કે ફરી એકવાર આમ આદમી પાર્ટીએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને ફરી એકવાર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એક રાજનીતિ કરવા માટે મેદાને ઉતરી હાલ તેવું જ લાગી રહ્યું છે એકમાત્ર કારણ છે કે જ્યારે તેમને શરૂઆત તેમણે કરી હતી જનસંવેદના યાત્રાથી લઈને તો હવે બીજી ભારતીય જનતા પાર્ટીના જે 5 કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની અંદર જન આશીર્વાદ યાત્રા કરી રહ્યા છે સાથે કોંગ્રેસ પણ પોતાની ન્યાય યાત્રા કરી રહ્યું છે તો એ બંને ઉપર જ્યારે આક્ષેપ લગાવી રહ્યા છે કે કોરોનાની ત્રીજી લહેરને સંભવિત અસરને લોકોની ભીડ ભેગી કરી રહ્યા છે તો જ્યારે આમ આદમી પાર્ટીએ જ્યારે શરૂઆત કરી હતી ત્યારે ત્રીજી લહેર નથી દેખાણી ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પણ હવે એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર રાજનીતિ કરવાની શરૂઆત કરી દીધી છે આમ આદમી પાર્ટી બિલકુલ પ્રદીપ તો જે રીતે કહી શકાય કે આમ આદમી પાર્ટી જયારે ભાજપ પર પ્રહાર કરી રહી છે કે ભાજપ જન આશીર્વાદ રેલી જે કાઢી રહી છે તેનો કોઈ મતલબ નથી ક્યાંક ને ક્યાંક પ્રજાના જે પ્રશ્નો છે તેને વાસા નથી મળી રહ્યા તો અહીં વાત કરીએ આમ આદમી પાર્ટીની કે તે લોકો પણ જે રીતે આ યાત્રા કાઢી રહ્યા છે તો તેનાથી લોકોને શું ફાયદો અગર આ જે યાત્રા છે તેનાથી ફાયદો નથી તો આમ આદમી પાર્ટીની જે યાત્રા છે તેનાથી શું ફાયદો પ્રદીપ આપને અવાજ આવી રહ્યો છે તો જે રીતે કહી શકાય કે આજે સવારે જે પત્રકાર પરિષદ યોજવામાં આવી છે અહીં આમ આદમી પાર્ટી ભાજપ પર પ્રહાર કરી છે દરેક પાર્ટીઓ એકબીજા પર પ્રહાર કરી રહી છે કારણ કે વિધાનસભા 2022 ની ચૂંટણી આવવાની છે પરંતુ તેની પહેલા જે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવતા હોય છે તે શરૂઆત થઈ ચૂકી છે અહીં ભાજપ દ્વારા જન આશીર્વાદ રેલી કાઢવામાં આવે છે તો આમ આદમી પાર્ટીની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટી દ્વારા પણ જનસંવેદના મુલાકાત શરૂ કરવામાં આવી છે આ મુલાકાતોનો જો દોર શરૂ થયો છે તેને લઈને ક્યારેક ક્યાંક એવું લાગી રહ્યું છે કે એકબીજા પર તે લોકો પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે
तो जी रीते कही सकते कि पत्रकार परिषद में जो नामों की जाहरात कर बात करें निखिल सवाणी अमारी साथ जोड़ाया था फोन लाइन पर साथ बात थी है जी रीते होद्दो आप यूथ विंग संगठन महामंत्री तरीके निमणूक करी है घरे घरे जाइने जे जनसंवेदना यात्रा काढ़ी रहा है। एक तरफ भाजप तरफ पर प्रहार कर रहा है कि भाजप जो जन आशीर्वाद रेली काढ़ी रही है तेनो कोई मतलब नहीं। क्या क्या बात करें जैसे आ यात्रा की जैसे आम आदमी पार्टी द्वारा जो यात्रा काढ़ रही है आम आदमी पार्टी जो जनसंवेदना मुलाकात ली रही है तो शू तम जो कोरोना की गाइडलाइन है तुम क्या उल्लंघन नहीं थत शू तम पालन थी रू है आवा के सवालों लोगों मन में उठी रहा है। तो प्रदीप अमरी साथ फरी उपस्थित है। प्रदीप आपने पूछवा मांगी छो जी रीते निखिल सवाणी द्वारा कहमें कि जो भाजप द्वारा जन आशीर्वाद रेली काढ़ जन आशीर्वाद रेली क्या क्या जन आशीर्वाद रेली बात करें तो जन आशीर्वाद रेली कारण लोगों की भीड़ भेगी रहती हो कोईपण कारण नहीं रेली आ तरफ जय आप बात करें तो लोग द्वारा जनसंवेदना मुलाकात काढ़ रही है तो जय जन आशीर्वाद रेली कोई मतलब नहीं बनते तो जनसंवेदना शु मतलब बनी रो। बिल्कुल प्रीति, जो जन आशीर्वाद और जनसंवेदना रेली और तीजी कांग्रेस पार्टी द्वारा जो शुरुआत करवामां आवी छे जन न्याय यात्रा आ तीन पार्टीओ द्वारा गुजरात की अंदर लोगों की वच्चे जैसे लोगों की साथ रहने जो 2022 ने विधानसभा की चूंटणी की बात करवामां आवे तो बिल्कुल प्रदीप आपने अटकाववा मांगी छे अमारी साथे प्रवीण राव यूथ विंग ना अध्यक्ष ते पण जोड़ाई चुके छे आम आदमी पार्टी द्वारा के तमने तेमने जे निमणूक करवामां आव्या छे ते अमारी साथे जोड़ाई चुक्या छे। जी प्रवीण भाई स्वागत छे आपनो बुलेटिन इंडिया में। सौथी पहेलो मारो सीधो सवाल आपने एज छे कि जारे आम आदमी पार्टी द्वारा कहवाई रह्यु छे कि भाजप पर प्रहार करे तेमना द्वारा एवुं कहेवाई रह्यु छे कि भाजप जे जन आशीर्वाद रेली काढ़ी रह्यु छे क्यांक ने क्यांक ते लोकोना माटे नथी तो शुं जनसंवेदना दी मुलाकात छे ते शुं लोको माटे छे। प्रति आपे जे वात करी छे के भाजपनी जन आशीर्वाद यात्रा छे ए क्यांक ने क्यांक लोको माटे एवी वात नथी पण मारी मात्र एवी छे के जे जन आशीर्वाद यात्रा जे भाजप काढ़ी रही छे ચારસો વ્યક્તિઓ ભેગા થઈ શકે એમના નીતિ નિયમો અનુસાર અમે લોકોના ઘરે ઘરે જઈ અને જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે એમાં શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એ લોકોને કંઈક ન્યાય મળે એ લોકોને પરિવારને કંઈક પૈસા મળે એ માટે તમામ આંકડાઓ ભેગા કરીએ છીએ અને સરકારને અમે સુપ્રત કરવાના છે। એટલા માટે જે લોકો આમની અંદર કોરોનામાં જે મૃતકો થયા છે એમના પરિવારોને સહાનુભૂતિ આપવા માટે અને એમને કંઈક ન્યાય મળે એ માટેનો અમારો જે છે પ્રયાસ છે। જ્યારે ભાજપ જે છે એમનું જે જન આશીર્વાદ યાત્રા જે છે એમનો સામે કાઉન્ટર અમારું એટલા માટે છે કે યાત્રા કાઢે નથી એમને કોઈ વાંધો નથી પરંતુ જ્યારે કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ એમને કંઈક લાભ આપવા જોઈએ એમની જગ્યાએ આશીર્વાદ લેવા માટે નીકળવું આ વસ્તુ યોગ્ય નથી। બાકી યાત્રાઓ ગમે તેટલી કાઢે નિયમ અનુસાર કાઢી શકે છે એમાં અમારો કોઈ વાત કે વિવાદ નથી પણ માત્ર ને માત્ર અમારો મુદ્દો એ છે કે જ્યારે કોરોનામાં લોકો મૃત્યુ પામ્યા છે તો એમને શ્રદ્ધાંજલિ આપો એમને તમે આર્થિક સહાય આપો આ બધું કરો તમારે તમે લઈને નીકળ્યા છો આશીર્વાદ લેવા માટે એક બાજુ અનેક લોકો મૃત્યુ પામ્યા છે ને છે ને આશીર્વાદ ભાઈ એટલે આ વાતનું અમને દુઃખ છે ને એટલા માટે અમારો એ બાબતનો વિરોધ છે। બિલકુલ પ્રવીણભાઈ આપ કહી રહ્યા છો કે ભાજપ ક્યાંક ને ક્યાંક આશીર્વાદ લેવા માટે નીકળ્યું છે તો અહીં વાત કરી આમ આદમી પાર્ટીની તે પણ સંવેદના માટે નીકળ્યું છે તો તેમાં શું કોરોનાને આમંત્રણ નથી સંવેદના જ્યાં સુધી તમે જે વાત કરી એક સંવેદનાની જે કોરોનાની જે તમે વાત કરો છો તો એમાં જે સરકારની ગાઈડલાઈન છે પ્રમાણે 400 વ્યક્તિઓના દાયરામાં જ અમે પણ માનો કે મુલાકાત લઈ રહ્યા છીએ અને અમે જે વિપક્ષની ભૂમિકાની અંદર જે લોકોને અન્યાય થયો છે અને ન્યાય માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અને ગુજરાતીમાં કહીએ તો ખરખરો કરવા માટે જઈ રહ્યા છીએ બરોબર જ્યારે ભાજપની જે કંઈ પણ માનો કે યાત્રા છે આપણે નિહાળી હશે જે કંઈ મોટી સંખ્યાની અંદર જે કાફલાઓ જે કંઈ પણ એમનું જે કંઈ કરવામાં આવી રહ્યું છે એમની અંદર મારું કહેવાનું એમ છે કે ભલે ને એ યાત્રા કાઢે હું એમ કહું છું કે યાત્રા કાઢે અમારી સહમતિ અમારી એમની સાથે તમામ વાતમાં સહમતિ છે પણ એવી યાત્રા કાઢે કે ગામડે ગામડે જઈને જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે એને સહાય આપે ગામડે ગામડે જઈને જે કોરોનામાં મૃત્યુ પામ્યા છે એને શ્રદ્ધાંજલિ આપે એના દુઃખમાં સહભાગી થાય અને કંઈક એને મદદ કરે માત્ર વાતો કરવાથી કંઈ નથી અમારો માત્ર વિરોધ બીજો કંઈ નથી અમારો વિરોધ એ જ છે કે તમારે કંઈ આપવું નથી અને આશીર્વાદ લેવા નીકળવું છે આ વાત અમને યોગ્ય નથી લાગતી। પ્રવીણભાઈ આપને તો પહેલા આમ આદમી પાર્ટીના યુથ વિંગના અધ્યક્ષ બનવા બદલ પહેલા તો આપને અભિનંદન અને હવે અભિનંદન આપ્યા પછી મારી બીજી વાત આપ પણ જ્યારે આમ આદમી પાર્ટીની અંદર જોડાયા ત્યારે પણ કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીની અંદર અમારી માટે પદ અને પ્રતિષ્ઠા મહત્વના નથી
લોકો સુધી અમારું કામ પહોંચે તે મહત્વનું છે. અને આજે આમ આદમી પાર્ટીની અંદર વિધિવત રીતે આજે આમ આદમી પાર્ટીના યુથ વિંગના અધ્યક્ષ બની ગયા છો. તો કશી આપે જે વાત કરી એ વાત સાથે હું આપને એ બાબતનો ખુલાસો આપીશ કે કોઈ ચોક્કસથી કોઈ પદ કે પ્રતિષ્ઠા માટે પાર્ટીમાં જોડાયો નથી અને કોઈ એવી લાલચ પણ નથી. એટલા માટે એમના હું તમને પુરાવો આપી શકું કે જ્યારે હું પાર્ટીમાં જોડાયો, માનો કે કોઈ પદ કે પ્રતિષ્ઠા સાથે જોડાયો હોત, તો 10 કે 15 દિવસની અંદર જે કંઈ પણ મેં ડીલ કરી હોય, ડીલ સાથે અમે બહાર આવી ગયા હોત. હું જોઈન્ટ થયો પછી પાર્ટીના યુથ વિંગના પ્રમુખ તરીકે અન્ય કોઈ વ્યક્તિને એપોઇન્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ આખું પદ ન સંભાળી શક્યા. એટલે બાદ પાર્ટીએ મને વિનમ્રતાથી વાત કરી કે આ તમારે જવાબદારી નિભાવવી પડશે. ત્યારે ચોખ્ખી કોઈ પાર્ટીમાં જોઈન્ટ થતા હોય ત્યારે કોઈ પણ જવાબદારી પાર્ટી તરફથી આપવામાં આવતી હોય, કોઈ કાર્યકર્તા તરીકે પણ મને કદાચ જવાબદારી આપવામાં આવે તો એમને મારે નિભાવવી જોઈએ એવું મારું માનવું છે. અને પાર્ટીએ મને આ જવાબદારી નિભાવવા માટે વાત કરી કે તમારે આ જવાબદારી નિભાવવી પડશે. ત્યારે ચોક્કસથી ગુજરાતના યુવાનોના હિત માટે અને ગુજરાતના યુવાનોનું કંઈક અવાજ બની શકીએ એ માટે પાર્ટીના આદેશનું મેં પાલન કર્યું છે. બિલકુલ, પાર્ટીના આદેશનું આપે પાલન કર્યું છે. ગુજરાતના યુથનો જે અવાજ છે, અવાજ ઉઠાવવાનો આપ કાર્ય કરવાનો છો આવનારા સમયની અંદર. પરંતુ આપ જે કહી રહ્યા હતા થોડી વાર પહેલા જ, આપ તમે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના મુલાકાત જે કરવામાં આવી હતી, એ મુલાકાત સમય દરમિયાન આમ આદમી પાર્ટીએ તમામે તમામ 4 થી 5 લોકોને મુલાકાત કરતા હતા અને તમામ વસ્તુના પ્રિકોશન રાખતા હતા. આપે બોલ્યા થોડી વાર પહેલા. હલો, નિખિલભાઈ સોવાણી સાથે પણ મેં વાત કરી હતી અને અત્યારે પણ આપની સાથે વાત કરું છું. આપ એમ જે કહી રહ્યા છો કે અમે તમામે તમામ પ્રિકોશન સાથે લોકોની વચ્ચે જતા હતા અને 4-5 લોકોની વચ્ચે જ જતા હતા. જો આપે માનતા હોય તો તમારું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ ખોલીને પણ તમે જોઈ શકો છો, આમ આદમી પાર્ટી દ્વારા અનેક ફોટા અને વિડીયો મૂકવામાં આવ્યા છે જેની અંદર 500 થી 700 લોકોની હાજરી હોય છે અને કોઈના મોઢા ઉપર કે ક્યાંય માસ્ક નથી જોવા મળતા. હું આપને આપને વાતમાં ચોક્કસથી આપને વાતમાં એનો ખુલાસો આપીશ કે જ્યારે જ્યારે જ્યાં જ્યાં અમે જઈએ છીએ એમાં હું પણ સાથે દરેક જગ્યાએ મોટાભાગની જગ્યાઓમાં સભાઓમાં હું પણ રહ્યો છું મુલાકાતોની અંદર, એમની અંદર અમે અમારા તરફથી અમે જે કંઈ પણ છે પ્રિકોશન સાથે અને માસ્ક સાથે દરેક જગ્યા ઉપર સભામાં રહ્યા છે. સામે જે કંઈ પણ અમે મુલાકાત અને શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા છે ત્યાં પણ અમે એમનું પાલન કરવા માટે ઓક્સિમીટર ત્યાં ગામમાં રાખવા માટે, તમામને વેક્સિન લેવા માટે અને ફરી કોઈ કોરોનાની ત્રીજી વેવ આવે તો કઈ રીતે એમાંથી બચી શકાય એ માટે લોકોને જાગૃત કરવાનો પણ પ્રયાસ કર્યો છે. અને જે કંઈ સરકારની મર્યાદાઓ છે 400ની સંખ્યામાં કરતા સરકારની જે મર્યાદાઓ છે એમની અંદર રહી અને મેં પ્રોગ્રામ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. કદાચ ક્યાંય અમુક જગ્યાઓ ઉપર ક્યાંય પણ થોડું પણ કંઈ પ્લસ માઇનસ થયું હોય તો એમાં ફરીથી અમે ચોક્કસથી એમાં ધ્યાન રાખીશું. અને અમારો તો ઉદ્દેશ્ય છે કે આવનારા સમયની અંદર, કારણ કે અમે એટલા માટે નીકળ્યા છે કે લોકોના દુઃખ અને દર્દમાં સહભાગી બનવા માટે અને ફરીથી આવો કોઈ કોરોનાનો વેવ આવે તો એમાં લોકોને કઈ રીતે વધારે બચાવી શકાય એવા ઉદ્દેશ્યથી નીકળ્યા છે. ત્યારે અમારો કોઈ પણ જાતનો એવો ઉદ્દેશ્ય ન હોય કે આવનારા સમયમાં કોઈ ગુજરાત ઉપર અન્ય કોઈ પરિસ્થિતિ ઉભી થાય. એટલા માટે ક્યાંય પણ નાનું મોટું ક્યાંય પણ ભૂલ રહી ગઈ છે તો ચોક્કસથી એને સુધારવાનો અમે પ્રયાસ કરીશું. પ્રવીણભાઈ, છેલ્લો સવાલ આપને કરી રહ્યો છું. આમ આદમી પાર્ટી જયારે ગુજરાતની અંદર પ્રવેશ કર્યો અને ઈશુદાનભાઈ ગઢવી જયારે આમ આદમી પાર્ટીની અંદર જોડાયા એ સમયે અને અત્યાર સુધી અંદર આમ આદમી પાર્ટી દ્વારા દરેક વખત એવું કહેવામાં આવ્યું છે કે અમે આમ આદમી પાર્ટીની સરકાર છીએ, બરોબર, અમે જનતાની વચ્ચે રહેશું અને જનતાની જ અમે સરકાર બનીશું. તો જો જનતાની સરકાર હોય, જનતાની વચ્ચે રહેતા હોય તો લોકોની ભેળ ભેગી કરી અને ત્રીજી વેવની રાહ જોવી. જો હું તમને કહી દઉં, થોડી વાર પહેલા જ અમારી ચેનલ સાથે આપના સંગઠનના મહામંત્રી, યુથ વિંગના સંગઠનના મહામંત્રી નિખિલભાઈ જોડાયા હતા. નિખિલભાઈ એવું કહ્યું હતું કે જો અમે લોકોની વચ્ચે નહીં જઈએ તો બધા લોકો અમને એમ પૂછશે કે અમે લોકોની વચ્ચે કેમ નથી જઈ રહ્યા, એટલા માટે અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ. બીજા નંબરની વાત, તમારા નેતા ઈશુદાનભાઈ ગઢવી જ્યારે ટીવી ડિબેટની અંદર એન્કર હતા ત્યારે ટેબલ ઉપર હાથ પછાડીને બોલતા હતા કે આ લોકોની ભીડ કંટ્રોલ કોણ કરશે, પોલિટિકલ પાર્ટીની વાત કરી રહ્યા છીએ અને ફરી એકવાર જ્યારે આમ આદમી પાર્ટીની અંદર તમે ગયા છે ત્યારે ફરી એકવાર ભીડો ભેગી કરે છે. આપણે જે વાત કરી એ વાતને હું ફરીથી દોહરાવું છું કે સરકારની ગાઈડલાઈન મુજબ 400 વ્યક્તિઓની છૂટ આપવામાં આવી છે. એ મર્યાદાને ધ્યાનમાં રાખી અને આજે માનો કે અમે જઈ રહ્યા છીએ તો જનતાના હિત માટે જઈ રહ્યા છે, નહીં કે બીજી કોઈ વાત. 400 વ્યક્તિની છૂટ જે આપવામાં આવી છે એ 15 દિવસ પહેલાની વાત છે, 20 દિવસ પહેલાની વાત છે, પરંતુ જનસંવેદના યાત્રા છેલ્લા 2 મહિનાથી ગુજરાતની અંદર ચાલે છે. છેલ્લા 2 મહિનાથી નહીં, 1 મહિનાથી ઉપરનો સમયગાળો થયો છે એ વાતને હું સ્વીકારું છું.
एक महीना जारे 400 ની પરમિશન મળી એની પહેલા પણ ચાલુ હતું ને એ પહેલા પણ 400 કરતા વધારે લોકો આમ આદમી પાર્ટી ની અંદર જનસંવેદના કાર્યક્રમ જે યોજાતો હતો ગામે ગામ જ્યારે યોજાતો તે ત્યારે એ ભીડ 400 કરતા પણ વધારે હતી 400 ની પરમિશન તો છેલ્લા 15 દિવસ પહેલા જ મળી તમામ જગ્યાએ એવી પરિસ્થિતિ નોતી કદાચ એક બે જગ્યાએ ક્યાંય એવી બની હોય તો અમે ફરીથી અમારા કાર્યકર્તાઓને પણ અમે કીધું છે અને એમને પણ સૂચન આપ્યું છે કે વધારે કે ભીડ ન ભેગી થાય અને અમે આપ નહીં સ્વીકારો અમે ક્યાંય આયોજન પણ એવું નથી કર્યું અમે માત્ર ને માત્ર જ્યાં જઈએ છીએ કોઈ ગામમાં જઈએ છીએ તો માત્ર એ ગામમાંથી જેટલા પણ જે કે કોરોનામાં મૃત્યુ પામ્યા હોય એમને શ્રદ્ધાંજલિ આપવાનું આખું આયોજન થાય છે આજુબાજુના ગામમાં કે કોઈ એવી તૈયારીઓ નથી થતી કે વધારેમાં વધારે પબ્લિક ભેગી થાય છતાં અમુક જગ્યાએ કદાચ સ્વયંભૂ લોકો આવ્યા હશે તો અમે કાર્યકર્તાઓને પણ કીધું હશે કે ભાઈ આ રીતે આપણે નિયમ અનુસાર આપણે આગળ વધવું જોઈએ અને અમારા લેવલના પણ પૂરા પ્રયાસો છે પરંતુ અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એ છે કે જે કોરોનામાં લોકો મૃત્યુ પામ્યા છે એમને કંઈક સહાય મળે દિલ્હીમાં જેમ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે એવી કંઈક સહાય મળે એમની યાદી તૈયાર થાય સરકારે જે ડેટા આપ્યા છે કે માત્ર 3 કે 4 હજાર લોકો જ કોરોનામાં મૃત્યુ પામ્યા છે તો સાચો ડેટા બહાર લાવવો સાચો ડેટા બહાર લાવવા માટે ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ ઉપર અથવા તો લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અથવા લોકો જયારે દુઃખી છે ત્યારે એના દુઃખમાં સહભાગી થવા માટે નીકળવું પડશે અને એટલા માટે આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી કાયદાનું પાલન થાય એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને અમે લોકોના દુઃખમાં સહભાગી બનવા માટે નીકળ્યા છે આવનારા સમયમાં ક્યાંય પણ એવું લાગશે એક તકો પણ એવું લાગશે કે આવનારા સમયમાં છેજ પણ માનો કે આ કાર્યકર્તાઓ સ્વયંભૂ આવી રહ્યા છે લોકો સ્વયંભૂ આવી રહ્યા છે અને એવું લાગશે કે આનાથી હવે ત્રીજા વેવની શરૂઆત કદાચ થઈ જશે અથવા બીજું કંઈ થશે તો 80 મિનિટે ક્યારે પણ અમે એમાં નિર્ણય લેવા માટે પણ ત્રીજી વેવની શરૂઆત પણ ત્યારે જ થશે જ્યારે લોકો આવી રીતે બહાર નીકળશે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થશે ત્રીજી વેવ ત્યારે જ આવવાની છે ફિક્સ તો છે નહીં કે હમણાં આવવાની છે આ તારીખે આવવાની છે ના ચોક્કસ ચોક્કસ આપે કીધું અને એટલા માટે જ અમે પણ પ્રયાસ કરીએ છીએ કે નિયમ અનુસાર અમે તમામ કાર્યક્રમોને પૂર્ણ કરીએ અને એમની અંદર ક્યાંય પણ હજી પણ આપના લેવલથી આપ પણ ધ્યાન દોરી શકશો ક્યાંય પણ એવું થતું હશે તો આપ ધ્યાન દોરજો ચોક્કસથી પરંતુ નિખિલ સમાણ પણ એવું જ કહી ચૂક્યા છે કે ત્રીજી વેવ જ્યારે આવશે ત્યારે અમે તેને અટકાવી દઈશું અમારી જે પણ કાર્યો થઈ રહ્યા છે જે અમે મુલાકાત લઈ રહ્યા છે તો શું તમે તે પણ રાત જોઈ રહ્યા છે આપનું ધ્યાન એ પણ દોરું કે ત્રીજી વેવ અત્યારે અમે જે કંઈ પણ આયોજન કરી રહ્યા છીએ એમની અંદર દરેક ગામ લેવલે ઓક્સિમીટરો પણ આપી રહ્યા છીએ અને વેક્સિન લેવા માટે પણ લોકોને જાગૃત કરી રહ્યા છીએ એટલે ત્રીજી વેવ ના પ્રિકોશન માટે પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ એમની અંદર પણ ક્યાંય એવી પરિસ્થિતિનું સર્જન થશે તો ચોક્કસથી અમે નિર્ણય લેશું અને આ જે સમગ્ર જે પરિસ્થિતિ છે એમાં અમારી જે કે માનો કે મુલાકાત છે લોકોના દુઃખમાં સહભાગી થવા માટેની મુલાકાત છે નહીં કે લોકોને દુઃખી કરવા માટેની પ્રવીણભાઈ એક વાત તો છે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જ્યારે પ્રવેશી હતી ત્યારે એવું કહી રહી હતી કે આમ આદમી પાર્ટી લોકોની કામ કરી રહી છે લોકોની જનતાની વચ્ચે રહેશે જેમ દિલ્હીની અંદર રહી છે તે રીતે પરંતુ ગુજરાતની અંદર હાલ આજના દિવસથી અત્યાર સુધી છેલ્લા 15 દિવસની અંદર આમ આદમી પાર્ટી પણ રાજનીતિ કરતા ક્યાંક ને ક્યાંક શીખી ગઈ છે જો આમ આદમી પાર્ટી જનસંવેદના મુલાકાત કરે તો ઠીક છે જો ભારતીય જનતા પાર્ટી જન આશીર્વાદ યાત્રા કાઢે તો એનો આમ આદમી પાર્ટી પત્રકાર પરિષદ કરીને વિરોધ કરશે ના 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 વિરોધ નથી અમારો ભાજપ સત્તામાં છે જેટલી યાત્રાઓ કાઢવી એટલી કાઢી શકે અમારો કોઈ વિરોધ નથી અમારો માત્ર વિરોધ એ છે કે જન આશીર્વાદ યાત્રાની જગ્યાએ જન સહાય યાત્રા કાઢી હોત તો જે જે કોરોનામાં મૃત્યુ પામ્યા છે એને સહાય આપો જે જે કોરોનામાં મૃત્યુ પામ્યા છે એને શ્રદ્ધાંજલિ આપો શ્રદ્ધાંજલિ યાત્રા કાઢો શા માટે ન કાઢી ખાલી વાતો કરવી ખાલી આશીર્વાદ છે ના માટે આશીર્વાદ તમને કઈ આજે હું એમ કહું છું કે ગુજરાતની જનતાને તમે કોરોનામાં કઈ આપ્યું નથી કોરોનામાં અનેક લોકો ગુમાવી દીધા છે આપણે અને પછી આશીર્વાદ દેવા માટે નીકળું આશીર્વાદ લેવા માટે તમે કાઢો જન સહાય યાત્રા કાઢો દરેક ઘરને જેમ દિલ્હીમાં માનની અરવિંદ કેજરીવાલજીએ 50,000 રૂપિયા દરેક વ્યક્તિને આપ્યા છે તો આપો 50,000 રૂપિયા અને ગામડે ગામડે નીકળો ચેક લઈને અમે તમારી સાથે છે તમારા વખાણ કરીશું વાત અમારો કોઈ યાત્રાનો વિરોધ નથી સમજો અમારો વિરોધ માત્ર ને માત્ર એ છે કે જે કરવું જે થવું જોઈએ એ કરો માત્ર આશીર્વાદ લેવા નીકળવા છે ના આશીર્વાદ લેવા નીકળશું આપણે એટલે આમ 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 મેન જે વાત છે મેન મુદ્દો છે એમનો વિરોધ છે અમારો પ્રવીણભાઈ આપ કહી રહ્યા છો કે ભાજપ જે આંકડાઓ છે જે આંકડાઓની આપણે વાત કરીએ કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે આંકડાઓ લોકોની સહાય કરો એ આપે કહ્યું છે પરંતુ ભાજપ પર આપ જે પ્રહાર કરી રહ્યા છો કે ભાજપ દ્વારા જે રીતે તેમને સહાય કરવી તેટલી જરૂરી છે પરંતુ જ્યારે વાત આમ આદમી પાર્ટીની કરીએ એ વખતે ભાજપ તરફથી ચલો આપણે માની પણ લીધું કે તેમને સહાય કરી નથી કરી તે ભાજપની વાત છે આપ હવે જે યાત્રાઓ કાઢી રહ્યા છો શું છે તેનાથી આગળ જઈને પ્રજાનું સારું થવાનું છે કઈ તેનાથી પણ કોરોના તો ફેલાવાનું જ છે ને ચોક્કસથી આજે જે આંકડાઓ કાઢી રહ્યા છે આપે જે વાત કરી આજે જે અમે આંકડાઓ કાઢી રહ્યા છે એમના તમામ ડેટાબેઝ અમે તૈયાર કરી રહ્યા છે અને અમે જે વિપક્ષ તરીકે સરકાર ઉપર પ્રહાર પણ કરીશું ને પ્રેશર પણ કરીશું જરૂર પડશે તો આંદોલન પણ કરીશું કે આ લોકોને સહાય મળે જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે અને કદાચ સરકાર એમની અંદર કોઈ સહાય આપતી નથી
तो जो जनता आशीर्वाद आपसे जनता की सरकार 2022 में बनते तो चौक्स ही अमरा नेताओं बदा जाना रहा है कि 2022 बाद जे लोग कोरोना में मृत्यु पाया है परिवार ने जो जनता की सरकार बनते आम आदमी की सरकार बनते तो चौक्स की सहाय आपसे तो लोगों की वे जवुज पड़े एवं है। આજે મને તમને કઈ રીતે ખબર પડશે કે કયા ગામમાંથી કેટલા લોકો મૃત્યુ પામ્યા છે, મને તમને કઈ રીતે ખબર પડશે કે એમને ઓક્સિમીટર માટે જાગૃત કરવા પડશે, મને તમને કઈ રીતે આપણે લોકોને વેક્સિન માટે જાગૃત કરવા માટે કઈ રીતે કયા વેજથી આપણે વેક્સિનેશન માટે આપણે જાગૃત કરવા જઈશું તો ક્યાંક ને ક્યાંક ત્યાં પણ કોરોના ફેલાવાનો ડર તો રહેશે જ ને, કારણ કે ત્યારે પણ લોકોની વચ્ચે જવું જ પડશે એના 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 માટેના તમામ પ્રિકોશન છે અથવા તમામ જે કંઈ પણ છે એમને કરવાના પ્રયાસો કરીશું અને ક્યાંય ભૂલ જતી હશે તો પણ એમાં સુધારો કરીશું, પણ મારું કહેવાનું એ મતલબ છે કે માનો કે કોરોના ઓક્સિમીટર આપણે આપવા જવું છે તો એના માટે જાગૃત કરવાના છે તો એમની પાસે નહીં જઈએ તો કઈ રીતે પોસિબલ છે? આજે લોકો પાસેથી અમે ડેટાબેઝ અમારે તૈયાર કરવો છે, દરેક તાલુકા જિલ્લા લેવલથી શું વેદના છે લોકોની એ અમારે આખે આખું કલેક્ટ કરવું છે તો કઈ રીતે થશે? દરેક વ્યક્તિ ગામડાનો દરેક વ્યક્તિ જે છે એનાથી કનેક્ટ કદાચ ન થઈ શકે, એટલા માટે આજે દેખે પણ ડેટાઓ લેવા છે, જે માહિતી લેવી છે અથવા લોકોને ક્યાંક જાગૃત કરવા છે તો એની અંદર ડિજિટલ માધ્યમ 100% હું સ્વીકારું છું કે હોય શકે પણ એનું એક લિમિટેશન છે ને એક મર્યાદા છે। બિલકુલ, અમારી સાથે અમારા સહયોગી પ્રદીપ પણ જોડાયા છે। પ્રદીપ, જે રીતે કહી શકાય કે આમ આદમી પાર્ટી દ્વારા પણ કહેવાય રહ્યું છે કે લોકોની વચ્ચે જેવું જવું અને તેમની સાથે વાત કરવી તે પણ તેટલું જરૂરી છે, આપ આ વસ્તુને કેટલી યોગ્ય માની રહ્યા છો? એક તરફ યુગ જ્યારે ડિજિટલ તરફ વધી રહ્યો છે, એક તરફ તે લોકો કહી રહ્યા છે કે લોકોની વચ્ચે જઈને તેમને માર્ગદર્શન આપવું પડશે। પ્રીતિ, હાલ તો મેં જે શરૂઆતની આપ જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારથી અત્યાર સુધીની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે ઈશુદાનભાઈ ગઢવીના જોડાવથી એક સફળ પ્રદર્શન મળ્યું તો આમ આદમી પાર્ટીને એક વેગ મળ્યો હતો, પરંતુ એ વેગ એક સમય એવો હતો ત્યારે કહેવાતું હતું કે જનતાની વચ્ચે રહીને જનતાની સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી પ્રયત્ન કરશે, પણ ક્યાંક હવે એવું લાગી રહ્યું છે ગુજરાતની અંદર કે ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી જે મેદાને આવી હતી તે પાર્ટી પણ ગુજરાતની અંદર રાજનીતિ કરીને જનતા પાસેથી જઈને વોટ માંગી અને પોતાની સરકાર બનાવવા માંગે છે, એ અન્ય પાર્ટીની સરખામણીમાં દરેકની જેમ જ એ રાજનીતિ કરવા માંગે છે ગુજરાતની અંદર। ગુજરાતની અંદર કોઈ અલગ પ્રકારની રાજનીતિ કરવા માટે નથી આવ્યા, જનતાની વચ્ચે રહેવા માટે નથી આવ્યા, હાલ તો એવું લાગી રહ્યું છે। કારણ એકમાત્ર છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની અંદર યુથની અંદર બે પદ આપવામાં આવ્યા, પ્રવીણ રામ અને નિખિલ સવાણીને પદ આપવામાં આવ્યા, આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવતું હતું કે પદ માટે અમે આવ્યા જ નથી, અમે કામ કરવા માટે આવ્યા છીએ, પરંતુ એ તમામ લોકો જે લોકો જોડાયા છે જેમના બેનરની અંદર મોટા મોટા ફોટા લાગતા હતા તે તમામ લોકોને હવે ધીરે ધીરે પદ મળવાની શરૂઆત થઈ ગયું તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે, પરંતુ ખટરાગની દિશા આમ આદમી પાર્ટીની અંદર પહેલેથી ક્યાંક જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે। એટલા માટે કહી શકાય કે સંગઠનનું માળખું હજી તૈયાર નથી, પરંતુ સંગઠનના માળખાની અંદર હાલ તો આમ આદમી પાર્ટી પાસે 4-5 જે પદ છે તે પદ ભરાય છે, બાકીના તમામ પદ હજી ખાલી છે। એકમાત્ર કહી શકાય ઈશુદાન ગઢવીના બેનરની અંદર બહુ મોટા ફોટા લાગે છે, પરંતુ એ માત્ર એક નેતા તરીકે ઓળખાય છે આમ આદમી પાર્ટીના। તો હવે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જે રાજનીતિ કરવામાં આવી રહી છે, ગુજરાતની અંદર રાજનીતિની જે શરૂઆત કરવામાં આવી છે, તે રાજનીતિની શરૂઆત હવે આખરે ક્યાં જઈને ઊભી રહેશે? જેમ કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજનીતિની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતની અંદર કે દરેક વાતનો વિરોધ કરવો, દરેક વસ્તુનો વિરોધ કરવો, જો કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાય આશીર્વાદ યાત્રા કાઢવામાં આવે છે, આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના મુલાકાત કરવામાં આવે છે, તો એ બંને પાર્ટી ભેગી થઈને સત્તા પક્ષની સામે ભારતીય જનતા પાર્ટી જ્યારે જન આશીર્વાદ યાત્રા કાઢી રહી છે તો એનો વિરોધ કેમ? તો એ માત્ર કહી શકાય કે જો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે તો ભારતીય જનતા પાર્ટી પાસે શક્તિ પ્રદર્શનના કારણે પબ્લિક વધારે ભેગું થઈ રહ્યું છે, તો વધારે પબ્લિક જોઈને ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહી છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા યુથ અને તમામ જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે પક્ષ છે જેની અંદર નેતાઓ ઓછા છે, કાર્યકર્તાઓ ઓછા છે, જો જેમની સભાની અંદર પબ્લિક ઓછું ભેગું થાય છે, તો તેને લઈને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે? વિરોધ કઈ બાજુથી થઈ રહ્યો છે, રાજનીતિ કઈ રીતે થઈ રહી છે, 2022ના વિધાનસભાની ચૂંટણીને લઈને તે એક મહત્વનો મુદ્દો છે પ્રીતિ। બિલકુલ, પ્રદીપ, કહી શકાય કે જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જ્યારે કહી શકાય કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા, તેમણે જે રીતે આમ આદમી પાર્ટીનો જે રીતે શરૂઆત કરી છે 2022 વિધાનસભા ચૂંટણીને લગતા, હવે જે રીતે નજીક આવી રહી છે, દરેક પાર્ટીઓ પૂરજોશમાં તૈયારી તો કરી જ રહી છે। અહીં વાત કરી આમ આદમી પાર્ટીની તો હવે લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી પણ તે જ રાજકારણમાં પગ મૂકી રહ્યું છે જે રાજકારણની જે વાતો બીજી પાર્ટીઓ રીતે કરતા હોય છે।
बिल्कुल प्रीति, हाल तो एज रीते राजकारण लागेलू छे कि बीजी पार्टी जे रीते राजकारणनी वात करी रही छे तेज रीते फरी एकवार राजकारणनी शुरुआत आम आदमी पार्टी द्वारा करी देवामां आवी रही छे। आम आदमी पार्टी द्वारा धीरे धीरे गुजरातनी अंदर पोतानो पग पेसारो वधी गयो। अत्यारे गुजरातनी अंदर आम आदमी पार्टीना दरेक जग्याए कार्यकर्ताओनी निमणूक करी देवामां आवी छे। कार्यकर्ताओ दरेक जग्याए थई गया छे, नेताओ दरेक जग्याए थई गया छे। तो हवे मात्र जोवानुं रह्युं आम आदमी पार्टी द्वारा जो नेताओ अने कार्यकर्ताओनी निमणूक आम आदमी पार्टी पासे बहोळी संख्यानी अंदर पोताना नेताओ अने पोतानुं पार्टीनुं कद जो बहोळी संख्यानी अंदर थई रह्युं, तो आम आदमी पार्टी पण गुजरातनी अंदर एक त्रीजी पार्टी तरीके एक राजनीति करवा माटे हाल मैदाने उतरी होय तेवुं हाल लागी रह्युं छे। एकमात्र कारण छे कि जे आम आदमी पार्टी दिल्ली मॉडल गणावी रह्युं छे कि दिल्लीनी अंदर आम आदमी पार्टी द्वारा आटला आटला कार्यो करवामां आवी रह्या छे, सामे गुजरातनी अंदर भारतीय जनता पार्टी कोरोनानी अंदर निष्फळ रही छे। जो आम आदमी पार्टी बंने सरकारने जो भेगी करी अने क्यांक सरखावानी कोशिश करती होय तो गुजरातनुं आ भारतीय जनता पार्टी द्वारा कोरोना कालनी अंदर खूब ज महत्वनुं योगदान रह्युं छे। एकमात्र कारण छे ऑक्सिजननी जरूर एटली बधी नथी पड़ी, ऑक्सिजन बहारथी नतो लावो पड्यो, ए मात्र अनेक एवा कारण हता के गुजरात दिल्ली करता क्यांय विकासनी दृष्टिए अने ऑक्सिजन लेवल होय के कोरोना लेवल तमामे तमाम लेवले दिल्ली करता क्यांक ने क्यांक गुजरात थोड़ुं आगळ हतुं के गुजरातनी जे भारतीय जनता पार्टीनी जे सरकार हती तेमणे के कार्य कर्या हता। जी बिल्कुल प्रदीप, अमारी साथे रीमा चौधरी संगठन मंत्री आम आदमी पार्टीना ते पण जोडायेला छे, तेमणे सवाल करीशुं। जे रीते कही शकाय के आम आदमी पार्टी पण हवे राजकारणमां सक्रिय थई छे तेवुं लागी रह्युं छे। अहीं वात करीए आम आदमी पार्टी सवार द्वारा जे पत्रकार परिषद योजवामां आवी छे ने तेमना द्वारा जे नामोनो पण उल्लेख करवामां आव्यो छे कि जे लोकोने जे होद्दा आपवामां आवे छे, आपणे कहेवा માંગીશ હવે કઈ ગતિવિધિ તરફ, હવે કઈ દિશા તરફ પાર્ટી જવાની છે? આમ આદમી પાર્ટી દ્વારા આપણે જોયું છે કે દિલ્હીની અંદર જનતાના જે કામો કહેવાય, જે પાયાની સુવિધાઓ આપવાનું જે કામ છે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કર્યું છે, શિક્ષણનો હોય આરોગ્યનો હોય 40 પ્રકારની સુવિધાઓ આમ આદમી પાર્ટી ઘરે બેઠા આપે છે, લાઇટની વાત હોય 200 યુનિટ સુધી વીજળી ફ્રી આપે છે, ખેડૂતોનું હોય તો 1 હેક્ટરે 50,000 વળતર આપે છે, કોરોનાની મહામારીની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે તો એમને 50,000 રૂપિયા સહાય આપી છે, જે લોકો ઘરમાં કમાનાર વ્યક્તિ ગુમાવ્યો છે તો 2,500 રૂપિયા દર મહિને એમને પેન્શન આપે છે, જે લોકો વિધવાબેન બન્યા છે એમને પણ દર મહિને 2,500 રૂપિયા પેન્શન આપે છે, એવા અનેક કામો આમ આદમી પાર્ટીની સરકારે કર્યા છે। ગુજરાતની અંદર આપ જુઓ છો છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, 6,000થી વધારે તો શાળાઓ બંધ કરી દીધી છે, કોરોનાની મહામારીની અંદર લોકો ઓક્સિજન વગર બેડ વગર એમને સારી સુવિધાઓ ન મળવાના કારણે લાખો લોકો આ કોરોનામાં મૃત્યુ પામ્યા છે। એક બાજુ સરકાર એવું કહે છે કે ઓક્સિજન વગર કોઈ પણ મર્યો નથી, અને એમના આંકડાઓ એવું કહે છે કે 4,288 લોકો મર્યા છે, ત્યારે દિવ્ય ભાસ્કરના આંકડાઓ એવું કહે છે કે 71 દિવસની અંદર 1.23 લાખ લોકોના ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયા છે। તો કોરોનાની મહામારીની અંદર ખરેખર સરકારે જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, એમના પરિવારોને સાંત્વના પાઠવી જોઈએ, દિલ્હી સરકાર જે સહાય આપે છે સહાય આપવી જોઈએ। આમ આદમી પાર્ટીનો આજે ગુજરાતનો એક પણ ધારાસભ્ય નથી, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો પ્રમુખ નથી, તેમ છતાં આજે લોકોના દુઃખમાં ભાગીદાર થવા માટે જન સંવેદના મુલાકાત કરીને ગામડે ગામડે અમે જઈ રહ્યા છીએ, એમ જે લોકો કોરોનામાં મૃત્યુ પામે છે શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એમના પરિવારને સાંત્વના પણ આપીએ છીએ, અને અમે ફોરમ પણ ભરાવીએ છીએ, કારણ કે ગુજરાત સરકારે આંકડાઓ ખૂબ છુપાવ્યા છે। આવનારા સમયમાં મારી જન સંવેદના મુલાકાત પૂરી થશે, જે કોરોનાથી મૃત્યુ પામે છે એના આંકડા પણ અમે જાહેર કરીશું, પરંતુ આ તબક્કે આજે ગુજરાતની અંદર ફક્ત ને ફક્ત જોરથી બોલો જૂઠું બોલો આજે વિકાસનો એક પણ મુદ્દો નથી। આજે તમે જુઓ આજે હમણાં 2-3 દિવસ એમના કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની અંદર આશીર્વાદ યાત્રા ના કરે છે, શરમ આવી જોઈએ ખરેખર લોકોને। આજે કોરોનામાં લોકો તરફડી તરફડીને મર્યા છે, જયારે સુવિધાઓ આપવાની હતી ત્યારે આશીર્વાદ લેવા ક્યાં ગયા હતા, ત્યારે ગુજરાતની અંદર કેમ નતા દેખાતા, આજે તમારે આશીર્વાદ લેવા માટે નીકળવું પડે। જનતા 2022માં એમને આશીર્વાદ આપવાની છે, કેવા આશીર્વાદ આપશે જનતાને પણ એમને 2022માં એમને ભારતીય જનતા પાર્ટીને ખબર પડવાની છે। આજે અમે બે નિમણૂકો કરી છે, ભારતીય જનતા પાર્ટી યુવાનોનો ખાસ અને ફક્ત ઉપયોગ કરે છે, આજે આમ આદમી પાર્ટી નવી દિશા આપે છે, અમારા પ્રેસિડેન્ટ છે, આજે 35 વર્ષની વાકા દેશની અંદર એવા પહેલા પ્રમુખ હશે જે ગોપાલ ઇટાલિયાને અમે યુવા પ્રમુખ બનાવ્યા છે, આજે પણ અમે બે યુવા નેતાઓને એમને પ્રતિનિધિત્વ સોંપ્યું છે યુવા મોરચાની અંદર, પ્રવીણભાઈ રામ જેમને હજારો યુવાનોને ન્યાય અપાવે છે લોકશાહી ઢબે, નીતિશભાઈ સવાણી એ પણ તેઓ કોંગ્રેસની અંદર હતા પણ એમને લાગ્યું કે કોંગ્રેસમાં પણ કશું રહ્યું નથી, તેઓ પણ ઈમાનદાર પાર્ટીનો હાથ સામે આજે એમને પણ સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા છે। ભીમાભાઈ અમારી સાથે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ પણ જોડાયેલા છે। યમલજી આપને પૂછવા માંગીશ કે જે રીતે ભીમાભાઈનું પણ તેજ કે તેવું કેવું છે કે ભાજપ દ્વારા આજે જન આશીર્વાદ રેલી કાઢવામાં આવી રહી છે, પરંતુ ભાજપે તે સમયે જ્યારે કોરોના કાળ હતો તે સમયે ક્યાંક ને ક્યાંક લોકો વલખા મારી રહ્યા હતા ઓક્સિજન માટે, બેડ માટે, ઇન્જેક્શન માટે, ત્યારે પણ લોકો વલખા મારી રહ્યા હતા, અને હવે ભાજપ આશીર્વાદ રેલી કાઢી રહી છે,
તેનો વિરોધ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપ શું કહેશો તેમને? પૂરેપૂરો અધિકાર છે લોકશાહીમાં, પરંતુ ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે જાણે છે કે જયારે કોરોનાનો સમય હતો ત્યારે આ બધી નાની મોટી પાર્ટીઓ જે બધા લોકોનો ઝંડો લઈને હવે પછી નીકળ્યા છે એ ત્યાં કોઈ જોવા મળતા નતા. હવે ફોર્મ ભરાવવા નીકળ્યા છે, અમે તો લોકોના જીવ બચાવ્યા છે, લોકોને હજારો લોકોને લાખો લોકોને મફત સારવાર આપીને ઘેર મોકલ્યા છે. ગુજરાતમાં 8.5 લાખ લોકો સાજા થઈને ઘરે ગયા છે. એ આ ગુજરાત સરકાર અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની મહેનતના કારણે છે. અત્યારે માત્ર ને માત્ર ફોર્મો ભરાવવાના નાટકો કરવાથી ગુજરાતની પ્રજાનું ભલું નહીં થાય. ગુજરાતની પ્રજાને 27 વર્ષથી વિકાસ કોણે આપ્યો છે અને કેવો વિકાસ સુંદર થયો છે એ ગુજરાતના લોકો જાણે છે અને એમણે આશીર્વાદ વારંવાર આપ્યા છે. અને ફરીથી જયારે ગુજરાતના 8 કેન્દ્રીય મંત્રીઓ છે, ગુજરાતનો ભૂતકાળની કોઈ કોંગ્રેસ કે કોઈ સરકારે 8 કેન્દ્રીય મંત્રીઓ આપ્યા છે, જયારે લોકોને આશીર્વાદ લેવા માટે આવે એ અમારો વિવેક છે, એ અમારા સંસ્કાર છે. અમે લોકોને બહેકાવાને ખોટી ખોટી વાતો કરીને ખોટી પ્રોમિસો આપી, દિલ્હીમાં એક પ્રોમિસ એમણે જે પૂરું નથી કર્યું એ પાર્ટી અત્યારે એક દિલ્હી કોર્પોરેશન જેટલા સ્ટેટની અંદર એમણે કોઈ પરિણામ આપ્યું નથી. અને આ અહીંયા 7 કરોડની વસ્તીના રાજ્યમાં ખોટા સપના લોકોને બતાવવાનું બંધ કરે. પેટ્રોલનો 60 રૂપિયાનો ભાવ હતો ત્યારે 4 રસ્તા ઉપર તમે આંદોલન કરીને 2 રૂપિયામાં બેસી જતા હતા. આજે 40 રૂપિયાનો ભાવ વધારો થયો છે, ક્યાં થયો તમે બધા? યમલભાઈ, યમલભાઈ યમલભાઈ એક મિનિટ, યમલભાઈ એક મિનિટ. ચૂંટણીમાં એમનો એમનો દેખાવ જોઈ લો, એમણે અખતરો કરી જોયો, હવે આગળ બીજો અખતરો પણ કરી જોયો. 2022માં ભારતીય જનતા પાર્ટીને એના વિકાસ અને એની રાજનીતિ અને એના લોકોના આશીર્વાદ અમારા માથે જ છે. અમને કોઈ છેતરવાના ધંધા કર્યા છે. 60 રૂપિયા પેટ્રોલ ડીઝલ નો ભાવ હતો ત્યારે 2 રૂપિયા ભાવ વધતો હતો ત્યારે આજ ભાજપના કાર્યકર્તાઓ 4 રસ્તા ઉપર ચક્કા જામ કરીને બેસી જતા હતા. આજે ભાજપ સરકાર ની અંદર 40 રૂપિયાનો પેટ્રોલ નો ડીઝલ નો ભાવ વધ્યો છે. આજે ભાજપના ભગતડાઓ બધા ક્યાં છે? આજે જનતાને લોલીપોપો આપી આપીને આ સત્તા ઉપર આવ્યા છે, આજે જનતાને ભૂલી ગયા છે. આજે કોરોનાની મહામારીની અંદર ખરેખર ઓક્સિજનની જરૂર હતી. આજે 200 રૂપિયાનો પેટ્રોલ પેલા ગેસનો બાટલો લોકોની વચ્ચે રહીને લોકોની સરકાર બનાવવા માંગે છે, જનતાની વચ્ચે રહેવાની માંગણી આમ આદમી પાર્ટી કરી રહી છે. તો આમ આદમી પાર્ટી જયારે અત્યારે જનસંવેદના યાત્રા કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ આ જનસંવેદના યાત્રા ખૂબ પૂરજોશમાં કરી, લોકોને ભેગા પણ કર્યા. એ વખતે સરકારની જે મંજૂરીની ગાઈડલાઈન હતી 200 લોકોની, એની કરતા પણ વધારે લોકોને ભેગા કરીને જન સંવેદના મુલાકાત કરી. અને હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી જન આશીર્વાદ મુલાકાત કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પત્રકાર પરિષદ કરીને એનો વિરોધ કેમ નોંધાવી રહી છે? વિરોધ એટલા માટે નોંધાવી રહ્યા છે કે ખરેખર ગુજરાતની જનતાને જે પ્રકારે સુવિધાઓ આપવાની જરૂર હતી, સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. જ્યારે લોકોને તરફડતા રસ્તા ઉપર અજાણતા છોડી દીધેલા છે અને અત્યારે આશીર્વાદ લેવા માટે નીકળ્યા છે, એટલા માટે અમે કહીએ છીએ, એટલા માટે અમે વિરોધ કરીએ છીએ કે આ વાત તો જનતા આપવાની છે. દિલ્હીની તમારી સરકારે આમ આદમી પાર્ટીમાં જે લોકો આમ આદમી પાર્ટીએ ટોટલ જગ્યાએ મંજૂરી ખરેખર લાજવાના બદલે આ ગાજો છો, મને તો આશ્ચર્ય થાય છે. ગાજવાનું કામ તો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, ગુજરાતની જનતા સારી રીતે હવે ઓળખી ગઈ છે. લોકો રસ્તા ઉપર હતા, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે વાત હાથમાં ના લીધી હોત તો તમારા મુખ્યમંત્રીએ તો હાથ ઊંચા કરી દીધા હતા. હવે અમને ગુજરાતમાં શીખવાડવા આવે છે કોવિડની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાની. હેલો, હાલો, હેલો, હાજી, હા જી, ગુજરાતની જનતાને પ્રમાવવાનું કામ કરે છે. ગુજરાતની જનતા બેન સારી રીતે હવે ભારતીય જનતા પાર્ટીની ઓળખી થઈ ગઈ છે. આશીર્વાદ જનતા જ આપવાની છે, એમને આશીર્વાદ લેવાની જરૂર નથી જનતાની.
जनता हवे आशीर्वाद आपशे के एमने केवा प्रकारना कामो कर्या छे। आजे खेडूतो दुखी छे, आजे पाणी माटे अने पियतना पाणी माटे तरफड़ी रह्या छे, त्यारे एमना ज मुख्यमंत्री एवुं कहे छे के अमे पाणी आपीशुं, ने नितिन पटेल नायब मुख्यमंत्री एवुं कहे छे के पाणीनो स्टॉक नथी, पाणी नहीं आपवामां आवे। ए ज विरोधाभासी छे, एमनामां संकलन नथी कशुं। ભીમાભાઈ આપને એક સવાલ કરવા માંગુ છું, ભીમાભાઈ આપને એક સવાલ કરવા માંગુ છું, આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના મુલાકાત જે કરવામાં આવી, એ મુલાકાતને 45 દિવસની આસપાસ દિવસ થયા, હા કે ના? હા જી, આ થયા 45 દિવસની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા કે કોંગ્રેસ પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીનો વિરોધ કરવામાં આવ્યો? વિરોધ કરે એવું એમના પાસે કંઈ માધ્યમ જ નથી, એમને કોઈ વિરોધ કરવામાં આવ્યો કે નથી આવ્યો? આજે એમના એમને લોકોએ કોઈ કામ કર્યા નથી, આમ આદમી પાર્ટીએ જનસંવેદના મુલાકાત ચાલુ કરી, એટલા માટે ન છૂટકે હવે એમને આશીર્વાદ યાત્રા લઈને નીકળવું પડ્યું છે, એમને જનતા વચ્ચે જવાના કોઈ મુદ્દાઓ જ નથી રહ્યા, એમના પાસે જનતા પાસે જવાના કોઈ મુદ્દા નથી, એટલા માટે એમને ભીમાભાઈ મારી વાત એટલી જ છે, ભીમાભાઈ મારી વાત એટલી જ છે, ગુજરાત નું યાદ ના હોય તમને કહી દઉં, 80% થી વધારે સીટો અને 70% થી વધારે મત ગુજરાત ની જનતા એ ખોબે ને ખોબે અમને આપ્યા છે, કામ કરવા માટે જનતા એ જોઈ લીધું છે, કોરોના ની મહામારી ની અંદર આજે લાખો ની સંખ્યામાં કોરોના માં મૃત્યુ પામ્યા છે, લોકો સારી રીતે જાણે છે, અને તમે એવું કહો છો કે કોરોના માં એક પણ મૃત્યુ ઓક્સિજન વગર નથી થયું, ઓ ભાઈ દિલ્હી માં શું કર્યું એનો હિસાબ આપો, દિલ્હી ની અંદર તો દિલ્હી ની પર્યાય ખોબલે ખોબલે વોટ આપ્યા છે, આજે દિલ્હી માં શિક્ષણ ફ્રી મળે છે, આરોગ્ય ની સુવિધાઓ ફ્રી મળે છે, 40 પ્રકાર ની સુવિધાઓ ઘરે બેઠા મળે છે, ખેડૂતો ને 1 હેક્ટરે 50,000 નું વળતર મળે છે, અત્યારે કામ મેળવી શકો એમ છો, તમને મિત્ર કે દિલ્હી માં આમ આદમી પાર્ટી એ સાચા અર્થ ની અંદર જનતા માટે નું કામ કર્યું છે, તમારી જેમ જોર થી બોલો જૂઠું બોલો એવું કામ નથી કર્યું। ભીમાભાઈ એક મિનિટ, ભીમાભાઈ એક મિનિટ, યમલભાઈ ભીમાભાઈ આપણે ખાતરી જવાબ આપી દો, ગુજરાત સરકાર દ્વારા ભીમાભાઈ ગુજરાત સરકાર દ્વારા અને દિલ્હી સરકારના જે રોડ મોડેલ આપ સરખાવી રહ્યા છો, તો આપણે જણાવી દો કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી દ્વારા કોઈ પણ પ્રકારની પત્રકાર પરિષદ કરીને એવું નથી કહેવામાં આવ્યું કે ગુજરાતની અંદર ઓક્સિજન ની કમી છે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્રકાર પરિષદ કરવી પડી હતી અને કહેવું પડ્યું હતું કે દિલ્હીની અંદર ઓક્સિજન ની કમી છે। વાત પૂરી થઈ ગઈ, ખરેખર તો આજે ખેડૂત દુખી છે, યુવાનો દુખી છે, આજે એમને એક એક વર્ષ તૈયારી કરી હોય, 2 દિવસ પરીક્ષાના બાકી હોય અને પરીક્ષા રદ કરી દેવામાં આવે, આજે યુવાનોને દીકરા દીકરીઓને મા બાપે લાખો રૂપિયા ખર્ચીને એમની ડિગ્રી લેવડાવી છે, આજે નોકરી નથી, એક બાજુ તમે 2 કરોડ રોજગાર આપવાની વાત કરી હતી, અત્યારે 1 કરોડ તો જે નોકરી કરતા હતી એ ઘરે આવી ગયા, હવે ધીરે ધીરે પરીક્ષાઓ લેવાઈ રહી છે, પણ બેન કેટલા સમય પછી આજે કેટલા બધા આંદોલનો કરવા પડ્યા છે, એમને વિકાસ ના દેખાય, એમને માત્ર ને માત્ર પ્રજાને બેકાવી છે, આ બધું દિલ્હીમાં ચાલે છે, બેકાવાનું કામ તો આપ કરી રહ્યા છો, ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, આજે લોકો પોતાના હક માંગવા જાય છે, ખોટાના ખોટા કેસ કરવામાં આવે છે, જેલમાં પૂરી દેવામાં આવે છે, તમારા દ્વારા પરમિશનો આપવામાં નથી આપવામાં આવતી, તમને કેટલી બોકલાટ છે, આજે તમારો મંત્રી આવતો હોય અમારા આમ આદમી પાર્ટીના નેતાઓને તમે નજરકેદ કરો છો, શા માટે ભાઈ નજરકેદ તમારે કરવા પડે છે, એ જ ડર તમને બતાવે છે, ખૂબ ખૂબ આભાર, અને પ્રદીપ આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જે રીતે કહી શકાય કે 2022 વિધાનસભા ચૂંટણી નજીક તો આવી રહી છે, પરંતુ રાજકારણ પણ સક્રિય થઈ ગયું છે તેવું દેખાઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક યાત્રાઓ કાઢવામાં આવી રહી છે, મુલાકાત કરવામાં આવી રહી છે, દરેક પાર્ટી એકબીજા તરફ જે રીતે વળતો પ્રહાર કરી રહી છે, ભાજપ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી તરફ કરે છે, તો આમ આદમી ભાજપ તરફ તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ વચ્ચે આવી જાય છે, હવે દરેક પાર્ટીઓ સક્રિય તો થઈ જ ગઈ છે, આગામી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેને જોતા જ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી આવવાની છે, તેને જોતા જ આ રાજકારણ પણ સક્રિય થયું હોય તેવું દેખાઈ રહ્યું છે। તો અત્યારના અમારા સમાચારોમાં ફક્ત આટલું જ, અને કેટલાક સમાચારો માટે આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ખોજ સત્યની ભરોસો ગુજરાતનો।